મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવામાં આવે તો ખાખી પર નશાનો દાગ લાગ્યો છે. મહિલા પોલીસ કર્મી દારૂની મહેફિલ મારતી હોય તેમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ભચાઉ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે. પોલીસે યુવરાજ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા છે. પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. નીતા ચૌધરી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. બુટલેગર યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિત 16 જેટલા ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે. તો આઉટપુટ હેડ જીગર ફોન લાઈન પર છે. જીગર, સૌથી પહેલા એક તો દારૂબંધી વાળા ગુજરાતમાં ખુદ મહિલા પોલીસ કર્મી દારૂના રવાડે ચડતા નજરે પડે છે, બીજી તરફ પોતે હત્યાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવતો હોય તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે. ખાસ કરીને ખાખી માટે પણ આ કેટલો મોટો કલંક છે? બિલકુલ વૈભવી, કારણ કે તમે આખી ઘટનામાં જુઓ કે જે પોલીસને જવાબદારી છે કે દારૂબંધી રોકવાની, એ જ પોલીસના સ્ટાફમાંથી કોઈ એક વ્યક્તિ જે બુટલેગરને સાથ આપે છે અને એ થાર ગાડીમાં સવાર થાય છે અને એ થાર ગાડીમાં એની સાથે દારૂનો જથ્થો છે. એ દારૂના જથ્થા સાથે એ મહિલા પોલીસ જે કોન્સ્ટેબલ છે એની સૌથી મોટી તો એક પહેલા ભૂમિકા આવે છે. બીજું કે એના સાથી પોલીસ કર્મીઓ જ્યારે સામખિયારીથી તેમનો આખો રૂટ હતો ત્યાં તેમને જેવો રોકવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ રોકે છે, એમની જેની પાસે જે લાઠી હોય છે એનાથી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ ઉલટાનો યુવરાજ અને જે બુટલેગર છે એ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ પોતાને પકડી જવાના ડરે. પૂર્વ એસપી સાગરભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. સર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. સર, સૌથી પહેલા એ આપની પાસે જાણવું છે કે આખો આ કેસ અને એમાં સૌથી પહેલા આપને કેવી રીતે માહિતી મળી ને આપણે આખો આ કેસ આપણે કેવી રીતે તમે ડિટેક્ટ કર્યો? સર, આજે વોન્ટેડ બુટલેગર છે જેનું નામ યુવરાજસિંહ જાડેજા છે. એ ટોટલ એમના વિરુદ્ધ 16 પ્રોહિબિશનના કેસીસ દાખલ છે અને લિસ્ટેડ છે. આના ઘણા ટાઈમથી એલસીબીની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટ્રેકિંગ ચાલતી હતી કે પકડવા માટે. એટલે ગઈકાલે એમની જે હકીકત મળી એલસીબીની ટીમને એના આધારે એમને સામખિયાળીથી એમનું ટ્રેક ચાલુ હતું ટ્રેકિંગનું. એના સાથે સાથે પોલીસ દ્વારા જે છે એલસીબીના ટીમના દ્વારા લોકલ પોલીસ સ્ટેશનની પણ મદદ લેવામાં આવી, જેના આધારે જ્યારે ભચાઉને બહાર જે હાઈવે વાળો વિસ્તાર છે ત્યાં જે છે એમનું જ્યારે ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગાડી નહીં રોકી પોતે અને પોલીસની જે ટીમ્સના અલગ અલગ જે વ્હીકલ્સ હતા એમના ઉપર પણ જે છે આગળ પાછળથી જે છે ડેમેજ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જે છે પોલીસના એક પીએસઆઈ અને એક સ્ટાફ એ ઉતરીને પણ એમને રોકવાની કોશિશ કરાવી, પણ ત્યારે પણ એ જ્યારે નહીં રોકતા હતા ત્યારે જે છે સ્વ બચાવમાં ફાયરિંગ જે છે એમના ઉપર કર્યું છે અને ત્યારે ગાડી રોકી અને એના પછી એ બંને પકડવામાં આવ્યા છે, જેમાં સાથે એક મહિલા પોલીસ કર્મી જે છે એમને પણ પોલીસ દ્વારા પકડવામાં આવી છે અને બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ અને આઈપીસીની કલમ 307 હેઠળ જે છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અટક કરવામાં આવ્યા છે. સર, બીજો સવાલ એ કે જે હવે આપનું આગળનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે, કારણ કે ધરપકડ આરોપી જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે એની પણ કરવામાં આવી છે, એટલે શું હવે આગળની કાર્યવાહી કયા પ્રકારની રહેશે? ઓલરેડી જે હું આપને જણાવ્યું છે એ પ્રમાણે મહિલા પોલીસ વિરુદ્ધ જે છે એમને વિરુદ્ધ પણ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ છે. બંનેનું આ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી ચાલશે અને એ પ્રમાણે જે કોઈ આગળમાં તપાસમાં વસ્તુ નીકળશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. સર, છેલ્લો અને એક અંતિમ સવાલ કે જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે એની જે બુટલેગર છે એની સાથે કોઈ પર્સનલ સંબંધ હતા કે પછી કોઈ પ્રોફેશનલ સંબંધ હતા? અત્યારે તપાસ દરમિયાન જે છે આખી વસ્તુ ખબર પડશે, પણ આ જે મહિલા પોલીસ જે કર્મી છે એ અહીંયા સીઆઈડીમાં જે ફરજ બજાવે છે એટલે એમની બીજી પણ જે કોઈ વિગત પોલીસને ધ્યાન આવશે એના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ સર, અમારી સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા એસપી જે તેમણે અમની સાથે વાત કરી સાગર બાગમારી સાહેબ અને તેમણે કહ્યું